હું એ જાણવા ઈચ્છું છું કે લિંગ બેરવીના ચરણો પર મહિષાસુરના સ્વરૂપનું શું મહત્વ છે અને પાડાનું સ્વરૂપ અર્થાત જ એક પુરુષને એક સ્ત્રી દ્વારા મારી નાખવામાં આવ્યો મહિષાસુર પ્રથમ તો એક પુરુષ છે ખરેખર તો આપણે તેના વિશે ખાસ જાણતા નથી પણ પરંપરાગત રીતે તેને ભયંકર રીતે કચડી નાખવામાં આવ્યો હતો આથી તે દુષ્ટ હોવો જોઈએ અને દેવીએ તેને માર્યો અને તેનું વાહન તે બિચારા કદાચ અશ્વ નહીં પોસાતો હોય આથી તે પાડાનો ઉપયોગ કરતો હતો અને મહિષાસુરની સાથે સાથે તેનો પાડો પણ કચડાઈ ગયો પાડા લડી શકે છે આથી આથી ભૂતકાળમાં કેટલાક લોકો પાડાની સવારી કરતા કારણ કે લડાઈમાં પાડો અશ્વ કરતા ઘણો ચડિયાતો હોય છે ઘોડો ઊંચો હોય છે બસ એક માત્ર ફાયદો તમે સારા યોદ્ધા હોવ તો પણ પાડો જો તમે તેને યોગ્ય તાલીમ આપો અને તમે તેને રુષ્ટ પુષ્ટ કરો તો ટોળામાં ધમાલ મચાવી શકે છે આમ પાડો યોગ્ય હતો અને બેશક ભારતમાં લોકો યુદ્ધ કરવા માટે હાથીનો ઉપયોગ કરતા તે પાળાનો ઉપયોગ કરતો આ કલ્પના ચાલુ રહી છે એ સૂચવવા માટે કે માનવીમાં રહેલું પાશવીપણું ઘૃણાસ્પદ પ્રકૃતિ માનવીની પશુ પ્રકૃતિ જેવું કેટલાક લોકો માને છે કારણ કે તમે સ્વર્ગમાંથી નહોતા ઉતરી આવ્યા તમારો ક્રમિક વિકાસ થયો હતો અને અમીબા અળસિયો તિતિઘોડો પાડો દરેક પ્રકારના પશુઓની પ્રકૃતિ ઉત્ક્રાંતિમાંથી પસાર થયેલા દરેક પશુના તત્વો હજી પણ તમારી સાથે છે હે ને તમે જાણો છો ને તે હજી પણ તમારામાં છે તો આ બધી દુર્નિવાર વૃત્તિઓ છે આધુનિક ન્યુરોલોજી પણ સ્વીકારે છે કે તમારા મસ્તિષ્કનો એક ભાગ એ સરીસરૂપનો છે ત્યાં એક સરીસરૂપીય મસ્તિષ્ક છે જે લગભગ તમારી મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે તો ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા આધુનિક ન્યુરોલોજી સ્વીકારે છે કે મગજનો એક ભાગ સરીસરૂપીય છે તેનો અર્થ એ છે કે તે વિકાસના એ તબક્કે છે જે સહજ વૃત્તિ અને ચોક્કસ રીતે કાર્ય કરે છે પણ તેના પર સેરેબ્રલ કોર્ટેક્સનો વિકાસ થયો જો તમે તેનાથી બહાર કાર્ય કરો જે થઈ રહ્યું છે જે માનવ કરોડ ટટ્ટાર થયા બાદ થયું જ્યારે માનવીની કરોડ સીધી થઈ ત્યારબાદ બાહ્ય ભાગનો વિકાસ થયો તે જ એ છે જે તમને માનવી બનાવે છે તે જ એ છે જે તમને અસ્તિત્વની સર્વસામાન્યતા વિશે વિચારો આપે છે તે જ એ છે જે તમને એ વિચાર આપે છે કે સગળું એક છે તે જ એ છે જે તમને વિજ્ઞાની બનવાની પરવાનગી આપે છે આ એ જ છે જે તમને આધ્યાત્મિક શોધક બનવા દે છે પણ જો તમે આની તરફ પાછા જાઓ તો તમારી પાસે અસ્તિત્વની વૃત્તિ સિવાય કશું હોતું નથી તો સમગ્ર પ્રક્રિયા શિક્ષણ થકી આધ્યાત્મિક પ્રક્રિયા થકી ધ્યાન થકી આ માનવ પ્રયત્ન અહીંથી સ્થળાંતર કરીને બાહ્ય પરિમાણથી કામ કરવા માટેનો છે જે તાજેતરની ઘટના છે પણ તે તમને જીવનની નજીક જવાના માર્ગની દ્રષ્ટિ આપે છે જો તમે સરીસરૂપીય દિમાગ તરફ જશો કે જે તમે છો સીમા નક્કી કરવી બસ તેનું તમને જ્ઞાન છે તો જ્યારે પણ તમને તમારી આસપાસના લોકો સાથે સમસ્યા સર્જાશે હંમેશા તમારી સીમાઓ નક્કી કરવા માંગશો આ મારું છે આ તારું છે મારી જગ્યા તારી જગ્યા મારી હવા તારી હવા જ્યારે આ આવે ત્યારે જાણી લો કે તમે અહીં પહોંચી ગયા છો હવે આધ્યાત્મિક પ્રક્રિયા યોગિક પરિમાણ તેને કેવી રીતે આકાર આપવો તેના તરફ નજર દોડાવી રહ્યું છે કારણ કે જો તમે તમારા દિમાગના ફક્ત એક જ પાસાથી કામ કરશો તો તે કામ તો કરશે પણ પૂરતું નહીં તમે તેનો સમગ્ર તયા ઉપયોગ નથી કરી રહ્યા સરીસરૂપીય દિમાગ વધુ પારદર્શી બની શકે છે અને મસ્તિષ્કના બાહ્ય ભાગ સાથે પ્રત્યાયન શરૂ કરે છે તે દર્શાવતા પુરાવા મોજૂદ છે એવા પ્રયોગો થયા છે એવા અભ્યાસો થયા છે જે દર્શાવે છે કે ધ્યાન મગ્નતાની ચોક્કસ પ્રવૃત્તિઓ સાથે સરીસૃપીય દિમાગ જે હંમેશા સીમાઓ નક્કી કરે છે તે સેરેબ્રલ કોર્ટેક્સના બાહ્ય ભાગ સાથે પ્રત્યયન શરૂ કરશે અને તે એક દિમાગ તરીકે કામ કરશે તો હું નથી જાણતો કે તમે તમારે પુષ્પ ખીલવું જોઈએ અને આથી યોગિક યોગિક સંસ્કૃતિમાં તમે તમામ કલ્પનાઓને જોશો પુષ્પ ફૂલ નાનું ફૂલ નાનું ફૂલ મોટું ફૂલ સૌથી મોટું ફૂલ જે ખુલે છે જો તે છે તો હવે માનવ બુદ્ધિ ચાતુર્ય ઘણી એકીકૃત રીતે કામ કરે છે વિભેદક રીતે નહીં એ રીતે નહીં કે જેથી તમે બાકાત રહી જાઓ બલકે તમે સમાવેશક હશો સમાવેશકતા એ કોઈ ફિલોસોફી નથી સમાવેશકતા એ અસ્તિત્વનું સ્વરૂપ છે અન્ય કોઈ જીવ આ સમજવા માટે સક્ષમ નથી તે બધા સીમા નક્કી કરવામાં મગ્ન છે શ્વાન જ્યાં ત્યાં પેશાબ કરતો રહે છે પેશાબને લગતી સમસ્યાને કારણે નહીં બલકે તે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી રહ્યો છે પેશાબ સામ્રાજ્ય માનવજાત તેમાં અપવાદ નથી તે આ જ કરે છે પણ જુદી રીતે આ મારું છે પેલું મારું છે તે મારું છે આ મારું છે સામ્રાજ્ય સ્થાપે છે જ્યારે શક્ય હોય ત્યારે તેને સહેજ ધક્કો મારો જ્યારે શક્ય હોય ત્યારે સહેજ ધક્કો મારો શક્ય નથી ત્યારે દિવાલ ઉભી કરો સતત આ જ થઈ રહ્યું છે તો મૂર્તિ અથવા તો પ્રતિક એ છે કે એ પશુને મારીને પાડી દેવાયું છે તે પ્રતીક છે મહિષાસુર અને તેના પાડાનું મૃત અને નીચે પટકાયેલા તેનો અર્થ એ પણ છે કે તમે મોટું ફૂલ છો ઉપરાંત પ્રતિક આ પણ છે કે જ્યારે પૌરુષત્વ તેની પોતાની પ્રકૃતિ દ્વારા અસ્તિત્વ ધરાવે છે ત્યારે તે કુદરતી રીતે જ સાહજિકતાથી જીવે છે અર્થાત આમ બસ જ્યારે સ્ત્રીત્વ પ્રવેશે છે ત્યારે તે સહેજ ખુલી શકે છે તો જ્યારે તે ખુલે છે ત્યારે સબર કે પાશ્વી પ્રકૃતિ પડી જાય છે નારીના ચરણોમાં કેમ કે તે ત્યાંથી ઉઠી છે તો આ જ પ્રતિક છે દેવીના મંદિરમાં કારણ કે તે પૂર્ણ શક્તિ સ્વરૂપે ઊભી છે આથી આ પાશવીયતા ત્યાં નીચે પડી છે